34મો પ્રશ્ન, સારવું તળપદ શબ્દનો સાચો અર્થ જણાવો. હવે તળપદ આવે ને એટલે દેશી ભાષામાં બોલવાનું હ તો જવાબ આવડે, નહીતર ખોટો આવે. સારવું બોલો તો જવાબ પછી પશુને ચારવાનું જ આવે. અહીંયા એટલે સ્પષ્ટ પરીક્ષામાં પૂછ્યું હતું, તળપદ શબ્દનો સાચો અર્થ જણાવો. હારવું, હારવું એટલે હું થાય. ચારેયના જોકે લખાવું છું, બધા હ અને સ જ આવશે. પશુને ઘાસ ચરવા લઈ જવું, બીજો ઓપ્શન હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવી. ત્રીજો ઓપ્શન હતો સંબંધીને મરણને કારણે માથાના વાળ ઉતારવા. અને ચોથો હતો લાકડાને જડવા માટે તેની વચ્ચે પોલાણ કરવું. ચંદુભાઈ, પશુને ઘાસ ચારવા લઈ જવું ખોટું છે, તળપદ છે. એ તો આપણે સ બોલીએ છીએ ભાવનગર વાળા. પશુને ઘાસ ચારવા લઈ જવું હોય તો ચારવું જ આવે, ચારણ શબ્દ જ આવે. ચારવા જવું છે, સારવા જવું છે એમ ન કેવી. હ બોલવાનો છે સ ની જગ્યાએ. હારવું, જીતુભાઈ ખોટા છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જાવ એને હારવું કહેવાય. મારે ઘણું બધું હારવું પડે એમ છે, અથવા લાંબુ છે હારવાનું. હારવું એટલે લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવો એને સારવું કહેવાય. ચાલો, ચારવું હોય ચકલીનો ચ તો પશુને ઘાસ ચરવા લઈ જવું એને ચારવું કહેવાય. મારે ચારવા લઈ જવા છે. ચાલો, સંબંધીને મરણને કારણે માથાના વાળ ઉતારે એને શું કહેવાય? હ ઉપરથી જ તે. કોઈ વ્યક્તિના નજીકના નિકટના વ્યક્તિનું મૃત્યુ થાય અને માથે મુંડન કરે અને શું કે? હરવણું. સરસ લખશો તો સરવણું આવશે. હરવણું શબ્દ આવે, હરાવવા બેઠા એવો કે આપણે. હરવણું એટલે માથાના વાળ ઉતારવા. હરાવવું, હરાવવું, જો બધું અલગ અલગ પ્રકારનું લખાય છે. કેમ કે ગુજરાતીમાં હ કેમ લખવો એની શોધ નથી થઈ. હ નો કેમ લખવું એનો પ્રયોગ ધ્રુવ ભટ્ટે કરેલો છે, યાદ કરાવી દઉં ખાલી. સ અડધો કરીને હ, અને અકુપારમાં જ એની સ્પષ્ટતા કરેલી છે. હવે આ બધી જગ્યાએ સ લખો એને હ વાંચવો. સ અડધો અને હ એમ કરીને હ લખ્યો. હરવણું એને માથાના વાળ ઉતારવા કહેવાય. અને લાકડાને જડવા માટે વચ્ચે કાણું પાડવામાં આવે છે, પોલાણ કરવામાં આવે, એને હાર કહેવાય. સાર પાડ્યો અને સાર કે હાર એટલે ચારવું અલગ, હારવું અલગ, હરવવું અલગ અને હાર અલગ. આ ત્રણેય શબ્દો, ચારેય શબ્દોના શબ્દ સમૂહ તળપદમાંથી અલગ છે એ થાય છે. સરવનું ઉપરથી હરાવવું. સરસ. 36મો પ્રશ્ન, ચાકળી શબ્દનો અર્થ આપો. ચાકળી એટલે શું? નોકરી, ગાગર, ભરતકામ અને માટીના વાસણ બનાવવાનું ઓજાર. ચાકળી એટલે શું? નોકરી, ગાગર, ભરતકામ કે માટીના વાસણો બનાવવાનું ઓજાર. ચારેય શબ્દના અર્થ અલગ અલગ થાય છે, તમને આપીશ. ગાગર જવાબ સાચો છે. ગાગર. ચાકળી એટલે નાની ગાગર થાય, એને ચાકળી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, નોકરી માટે ચાક ઉપરથી બનેલો શબ્દ છે ચાકરી. ચાકરી શબ્દ હોય તો નોકરી થાય. આભમાં ઝીણી જબુકે વીજળી રે, નહીં રે જવા દઉં ચાકરી રે. ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા, ભીંજાય હાથીનો બેસનાર સુબો. ચાકરી એટલે નોકરી, ચાકળી એટલે ગાગર, ભરતકામને હાકળી. શબ્દ સાથે સંલગ્ન છે. ભરતકામ એટલે સીધું હાકળી જ ન કહેવાય, પણ હાકળી કરી છે અને ભરતકામ સાથે જોડાયેલો શબ્દ છે. અને માટીના વાસણ બનાવવાને ચાકડો અથવા ચાકડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચાકડી અલગ, સાંકળી અલગ, ચાકળી અલગ અને ચાકરી અલગ શબ્દો છે એ બને છે. ચારેય ભેગા ન થાય એ આપણે જોવાના છે.